ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તાલપીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ દરેક સ્થાનોથી પધારેલા સંતો વડતાલ જુનાગઢ અને ગઢડા આ પ્રદેશોમાંથી મૂર્ધન્ય સંતો પણ પધાર્યા છે દેશ વિદેશથી પધારેલા ભક્તજનો અને અત્યારે આ સભા મંડપમાં બિરાજિત બધાય નાના મોટા સૌ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ સંસ્થાને પંચોતેર વર્ષ થયા ભારતની આઝાદી સાથે આ સંસ્થાની શરૂઆત થઈ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી આજે હજારો ને લાખો વિદ્યાર્થીઓ ભણીને આ સંસ્થામાંથી દરેક ક્ષેત્રમાં અત્યારે એ પોતાની ફરજ નિભાવે છે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ સંતોના સહયોગથી આ સંસ્થાની અત્યારે એકાવન શાખાઓ છે સોળ શાખાઓ આઉટ સ્ટેટમાં છે આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ આ બધા પ્રદેશોમાં છે હૈદરાબાદની અંદર તો છવી રાજ્યોના છોકરાઓ ભણે છે અને એ બધાએ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ અને ભગવાનનું ભજન કરે છે ત્યારે આ સંસ્થાનો હેતુ પૂજ્ય શાસ્ત્રી મહારાજનો ધ્યેય એ હતો કે જીવ પ્રાણી માત્રમાં સ્વામિનારાયણ ભગવાન એના હૃદયમાં બેસી જાય તો એનો આલોક અને પરલોક બે સુધરી જાય એ જ ધ્યેયથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ વિદ્યાર્થીઓના જીવનમાં આવી જાય તો એનું કામ થઈ જાય કારણ કે અહીંયા સત્સંગી અને બિનસત્સંગીના બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને દૈવી જીવ તો ઘણા હોય એના જીવમાં જો ભગવાન આવી જાય અને મહારાજની આજ્ઞા પરાયણ એનું જીવન થઈ જાય અને ઉપાસના પરાયણ જીવન થઈ જાય તો એ એનું જીવન ધન્ય બની જાય ત્યારે કેવળ મહારાજમાં જોડવા માટે અને એ મહારાજના નાના મોટા આદેશોને ઝીલવા માટે આ સંસ્થાનો પ્રારંભ થયો છે અને આ ચરણ છે એ આપણને ભગવાન સુધી પોગાડે આપણે મંદિર સુધી પોગાડે છે આચરણ છે એ ભગવાન સુધી પોગાડે છે ત્યારે આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે જ્યાં આપણે જઈએ ત્યારે એ મહામે માણસો આપણી રાહ જોતા હોવા જોઈએ આવવા નહીં જવાની નહીં અને બીજું કે મોટામાં મોટું દાન કહ્યું કોઈને નળવું નહીં તે અને સ્વામિનારાયણની ભક્તિ આપણા જીવનમાં આવે તો આપણું જીવન ધન્ય બની જાય અને મહારાજશ્રીનો દાખલો પણ એ માટે જ છે આજે કોઈ પણ પ્રસંગમાં મહારાજશ્રીની હાજરી હોય જ છે કારણ કે સંપ્રદાયની શુદ્ધિ અને વૃદ્ધિ કરવાનું મહારાજશ્રીને હૃદયથી તાન છે અને એ માટે ખૂબ દાખલો દેશ વિદેશમાં વિચરણ કરીને પણ કોઈ રીતે પણ જીવ ભગવાન તરફ વળે તો એનું જીવન ધન્ય અને સફળ બની જાય ત્યારે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે જા જ્યાં જીવ ભગવાન ભજે અને ભગવાન તરફ વળે તો એનું જીવન સફળ થઈ જાય અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ આ સર્વ સર્વ ભક્તજનોના હૃદયમાં સદાચાર સત્સંગ અને ભક્તિનું બળ સવિશેષ પ્રદાન કરે અને એમનું જીવન પણ મંગલમય બને એટલું કહીને વિરમો છું સ્વામિનારાયણ ભગવાનની જે